એ શું છે જે કોઈની ગ્રહણશીલતાને રોકે છે જો મારે ગ્રહણશીલ બનવું હોય તો મારે શું કરવું જોઈએ જો તમારે સૂર્યપ્રકાશની અંદર આવવા દેવો હોય તો તમારે કોઈ મોટી લડાઈ કરવાની જરૂર નથી તમારે બસ બારી ખોલવાની છે તમે સવારે સૌથી પહેલા શું કરો છો તમારી અંતરાત્માનો ઉપયોગ ન કરો જોડાવાનો પ્રયત્ન ન કરો કારણ કે આ બધું કરવામાં તમારું મન ભ્રમની અવસ્થાઓમાં જતું રહેશે પછી સદગુરુ તમારી સાથે વાતો કરવા લાગશે અને બીજું બધું થવા લાગશે એ બધામાં ન પડો તો મારે શું કરવું જોઈએ જો મારે ગ્રહણશીલ બનવું હોય તો મારે શું કરવું જોઈએ એ શું છે જે કોઈની ગ્રહણશીલતાને રોકી રહ્યું છે તે માત્ર એટલું જ છે કે જો તમે કોઈ વસ્તુને ઘણી બધી વસ્તુથી ઢાંકી દો તો તે કંઈ અનુભવી નહીં શકે બરાબર ને અત્યારે તમે ઘણું બધું ભેગું કર્યું છે ઘણું બધું એકઠું કરાયું છે ઘણી બધી ચીજો ભેગી કરવામાં આવી છે અને તમે કહો છો આ હું છું તમારા ભૌતિક શરીરથી શરૂ કરીએ તો ભલે તેનો વિસ્તાર વધારવાની ઘણી સંભાવના છે પણ ભૌતિક શરીરની અમુક સીમા છે તમે તેને એક સીમાથી વધુ મોટું ન કરી શકો ઓછામાં ઓછું તમે એક સીમાથી વધુ ભેગું ન કરી શકો જો તમે વધારે પડતું ભેગું કરશો તો ઉઘરાણીનો સમય જલ્દીથી આવશે હા જુઓ તો ભૌતિક શરીરની તો એક સીમા છે પણ માનસિક રીતે તમે અસાધારણ પ્રમાણમાં એકઠું કરી શકો છો અને જ્યારે તમે આટલો મોટો ઢગલો માથે લઈને ફરશો ત્યારે તમને કશાનો અનુભવ નહીં થાય ખાસ કરીને જ્યારે તમે એવું માનવા લાગો કે જે ઢગલો તમે ઉંચકીને ફરો છો એ તમે જ છો જેટલા તમે ઘટશો એટલા જ વધુ ગ્રહણશીલ બનશો જેટલા તમે વધશો એટલા જ ઓછા ગ્રહણશીલ બનશો અને જો ચોખ્ખા શબ્દોમાં કહેવું હોય તો તમે પોતાનાથી જ વધુ પડતા ભરેલા છો જો તમે તેને ઘટાડો તો તમે તેને કેવી રીતે ન અનુભવો તમને અનુભવ થશે જ મારે શું અનુભવો જોઈએ શું તમારો અવાજ સાંભળવો જોઈએ પ્લીઝ એવું ન કરતા જો તમે મને સાંભળવા માગતા હોવ તો સીડી વીડી જેવું કંઈક લગાવો જો તમને અવાજો સંભળાતા હોય તો તમને સારવારની જરૂર છે આ અવાજો સાંભળવા વિશે નથી દીક્ષા તરીકે તમારી અંદર જે મૂકવામાં આવે છે તે એક જીવંત પ્રક્રિયા છે જો તમે પોતાનાથી વધારે પડતા ભરેલા ન હોવ અને અહીં બેસો તો તે સતત તમારી અંદર સ્પંદિત થયા કરશે હંમેશા તો એકવાર તમારી અંદર જીવંત ઉર્જા હોય ત્યારે તમારે માત્ર તેના માટે જગ્યા ખાલી કરવાની છે જો તમે જગ્યા ખાલી કરી દો તો તમે તેને ચૂકી ન શકો જો સૂર્યપ્રકાશની અંદર આવવા દેવો હોય તો કોઈ મોટી લડાઈની જરૂર નથી બારી ખોલવાની જરૂર છે તો ખાલી પોતાના તરફ ધ્યાન આપો અને જુઓ યુ મે બી વેરી સ્માર્ટ મેન ઓર યુ મે બી વેરી 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 સ્ટ્રોંગ મેન મેન ઓર હેન્ડસમ સમથિંગ પ્લીઝ ધેટ તમે કદાચ બહુ સ્માર્ટ વ્યક્તિ હો બહુ મજબૂત વ્યક્તિ હો કદાચ બહુ સુંદર હો કે કઈ પણ પ્લીઝ તેને ઓછું કરો તમને જણાશે કે તમે અનુભવવા લાગ્યા છો હા કે પછી તમે ઘણી સારી વ્યક્તિ છો પ્લીઝ તેને ઓછું કરો સારા લોકો કઈ પણ અનુભવી શકતા નથી તેઓ બકરી જેવા બની જાય છે કારણ કે તેઓ હંમેશા વિચારતા રહે છે હું સારો છું કેવી રીતે તે ખોટો છે તે ખોટો છે તે ઠીક નથી તે ઠીક નથી તે ઠીક નથી આ લોકોની સરખામણીમાં હું ઘણો સારો માણસ છું તમે પોતાનાથી વધુ પડતા ભરેલા છો જે લોકો એમ વિચારે છે કે તેઓ સારા છે તેઓ પોતાનાથી વધુ પડતા ભરેલા છે શું એવું નથી તેને ઓછું કરો આ અસ્તિત્વમાં તમારું સ્થાન શું છે તે સમજો તમે એક ધૂળના કણ જેવા છો માની લો કે આવતીકાલે સવારે તમે ગાયબ થઈ જાઓ તો પણ આ દુનિયામાં બધું બરાબર ચાલતું રહેશે શું તમે જાણો છો ઓહ શું હું હીરા વિશે વાત કરી શકું છું શું તમે જાણો છો કે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ હીરાનું બાષ્પીભવન કરી શકે છે શું તમે જાણો છો હીરો હંમેશા રહે છે તમે સાંભળ્યું હશે હીરો હંમેશ માટે નથી માત્ર તેના પર પ્રકાશ પડે અને તેઓ વરાળ બની શકે છે જરા અડીને ચેક કરો તેઓ હજુ પણ ત્યાં છે જતા રહ્યા માત્ર અલ્ટ્રાવાયોલેટ કિરણો એક ચોક્કસ તીવ્રતા સાથે તેના પર પડે તો હીરો બસ વરાળ બની જશે તો બસ આટલું જ છે તે મોટી વાત નથી તમે જે છો માત્ર યોગ્ય સ્તરની જાગૃતતા સાથે તેનું બાષ્પીભવન થઈ શકે છે તેના માટે બહુ મોટી લડાઈ કરવાની જરૂર નથી કોઈ મોટી લડાઈની જરૂર નથી મોટી લડાઈ એટલા માટે કરવી પડે છે કે તમે કોષની મદદથી લડી રહ્યા છો જો તમે હથોડીથી હીરો તોડવા જશો તો બહુ મહેનત લાગશે પ્રકાશ માત્ર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ તેની વરાળ બનાવી દે છે તે હવામાં ગાયબ થઈ જશે હીરો તો આ બહુ સરળ છે બસ યોગ્ય સ્તરની જાગૃતતા લાવો તમે એક કામ કરો તમે સવારે ઉઠો ત્યારે સૌથી પહેલા કયું કામ કરો છો શું કરો છો શું કરો છો તમે તમે સવારે સૌથી પહેલા શું કરો છો કોઈ મેસેજ છે તમે એક કામ કરો તમે સવારે ઉઠો અને સ્માઈલ કરો કોની સામે કોઈની સામે નહીં સ્માઇલ એ કોઈના વિશે નથી સ્માઈલ ત્યારે આવે છે જ્યારે આ અમુક ચોક્કસ અનુભવમાં હોય બરાબર ને હા કે ના સિવાય કે તમે તાલીમ પામેલા પીઆર પ્રોફેશનલ છો એ પ્રકારનું નહીં નહીતર સ્માઈલ ત્યારે આવે છે જ્યારે તમારી અંદર કંઈક થઈ રહ્યું હોય એટલા માટે નહીં કે કોઈ તમારી સામે આવ્યું છે બરાબર ને તો સવારે સૌથી પહેલા તમે સ્માઈલ કરો તેમાં વીસ સેકન્ડ જ લાગે છે બરાબર ને જો તમારી બાજુમાં જે હોય તેની સામે તમે સ્માઇલ ન કરી શકો તો ખાલી સ્માઈલ કરો દિવસ શરૂ કરવાની સરસ રીત બરાબર ને અને જો દિવસમાં એક ડોઝ તમારા માટે પૂરતો ન હોય તો તમે વધારે પડતા બીમાર છો દર કલાકે ઓહ અગિયાર વાગ્યા છે અગિયાર વાગ્યા છે ખ્યાલ આવ્યો જુલાઈ બે હજાર પહેલા ક્યારે નહીં કેટલી વખત ફરી બનશે ફરી ક્યારેય નહીં અદ્ભુત ક્ષણ છે કે નહીં અગિયાર વાગ્યા અગિયાર વાગ્યા તે બહુ સરળ ચીજ છે અસ્તિત્વની સૌથી મોટી બાબતોને તમે પાક્કી ગણી લો છો સમજો છો તમે અગિયાર છે શું આ નાની નાની બાબત છે 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 શું આ આ વાત અદ્ભુત માત્ર એક વખત આ શાશ્વત સમયમાં માત્ર એક વખત શું તે અદભુત નથી ઓહ અગિયાર વાગ્યા ક્રેશ કોર્સ ખાલી આટલું કરો દર કલાકે તમે જોશો કે બે અઠવાડિયામાં તમે કેવા બની ગયા છો વીસ સેકન્ડ ક્રેશ કોર્સ તમે પોતાના માટે કરી શકો છો હા કે ના બસ આટલું કરો તમે ગ્રહણ કરશો